હિન્દુ સમાજમાં ખુશી પ્રસરી ગઈ હતી અને વારાણસી જિલ્લા કોર્ટની બહાર હર હર મહાદેવનું નાદ ગુંજી ઉઠ્યો હતો તો બીજી તરફ મુસ્લિમ પક્ષમાં જિલ્લા કોર્ટના ચુકાદાથી અસંતોષ જોવા મળ્યો હતો અને જિલ્લા કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવા માટે તૈયારી બતાવી હતી રાજ્યમાં મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ઉદયપુરથી ચોમાસું પસાર થતું હોવાથી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે વરસાદની સાથે ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે બે દિવસ માછીમારોની દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અમદાવાદમાં વાતાવરણમાં પલટો અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો કાળા ડિબાંગ વાદળોને પગલે અનેક વિસ્તારોમાં થોડા દિવસે અંધારું છવાયું હતું જીવરાજ પાર્ક શ્યામલ નહેરુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહી રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા શહેરને પાણી પૂરું પાડતો આજી એક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ભાદર એક ડેમ પણ ઓવરફ્લો થવાથી માત્ર એક ફૂટ દૂર છે આજી ડેમની ભયજનક સપાટી ઓગણત્રીસ ફૂટ છે હાલ આજી ડેમની સપાટી અઠ્યાવીસ પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચી છે આજી એક ડેમમાં હાલ બારસો ક્યુસેક પાણીની આવક છે વધુ વરસાદ થાય તો સાંજ સુધીમાં ડેમ ઓવરફ્લો થઈ શકે છે મોરબીનો મચ્છુ બે ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ ભરાતા બત્રીસ ગામને એલર્ટ કરાયા છે મોરબી તાલુકાના સત્તર માણિયા મિયાણા તાલુકાના પંદર ગામમાં એલર્ટ અપાયું છે સ્થાનિકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્રએ આદેશ આપ્યા છે મચ્છુ બે ડેમમાં હાલમાં ત્રણ હજાર ચારસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે